सदानंदाम्बोधिः स्मितरुचिर पूर्णेन्दुवदना प्रफुल्लाम्भोजन्मच्छदसदृश शोभक्षियुगल कृपापरावार श्रितसकलजीवातिसुखदो महाश्रेयोर्मूर्ति जयति स हि नारायणमुनि वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिरदनाम्बुजं पूजितं सुरनरोत्तमेरमुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः ॐ श्री हरिकृष्णाय नमो नमः ॐ श्री पूर्णपुरुषोत्तमाय नमो नमः बोलो श्री स्वामीनारायण भगवाननी श्री हरि कृष्ण महाराजनी श्री घनश्याम महाराजनी जय बधाई भक्तों ने थी जय स्वामीनारायण सदगुरु निष्कुळानंद स्वामी हरिस्मृति ग्रंथनी अंदर चिंतामणि त्रण एमां छेल्ले महाराजनी मूर्तिनुं रसपान करावता एम लखे छे के महाराजने मुंगट पहेरता कुंडळ पहेरता मुगली मराठी सुरती काठी ने सोरठी पाग पहेरता કેવડાના ફૂલની કચ્છી ટોપી પહેરતા ગુંજાના હાર પહેરતા તોરા ગજરા રતાંજળીના હાર પહેરતા એવા મહારાજને જુઈના ફૂલના અને હજારી ફૂલના ગોટાઓ ધરતા ભગવાનને જોયા છે. સ્વામી આ બધી વર્ણન કરી આપણને મહારાજની મૂર્તિમાં જોડવા માટે રાત અને દિવસનો સ્વામીનો આ દાખલો છે. ગઈકાલે આપણે બહુ સરસ 65 એકલમઢ સંતોની કથા સાંભળેલી કે જેમણે મહારાજ માટે અલગ અલગ પોતાના ભાવથી બધી માળાઓ પહેરાવી. આગળ આજે સ્વામી લખે છે, ફૂલ કપૂર ને હારે ભોદર ભાડ્યા છે, બાજુ તોરા પવિત્ર સારે બુદર ભાડ્યા છે, સોના પાગ સોના ઝર મરિયા ભૂદર ભાડ્યા છે, છોગા પણ સોનેરી દરિયા ભૂદર ભાડ્યા છે. ફૂલ અને કપૂરના હાર પહેરેલા નિષ્કુળાનંદ સ્વામી કે મેં ભગવાનને ભાડ્યા છે. પવિત્રાના બાજુ અને તોરાને હાર ધરાવેલા હોય એ પણ મેં ભગવાનને એવા દર્શન કર્યા છે. સોના પાગ અને સોના ઝરમરિયા, ઝરમરિયા એટલે હળવું વસ્ત્ર, સોનાના તારવાળી પાગ માથા ઉપર મૂકી હોય એવા પણ દર્શન કર્યા છે. છોગા પણ સોનેરી ધર્યા, છોગાઓ પણ સોનેરી ધર્યા હોય એવા મહારાજના દર્શન સ્વામી કે મેં કર્યા છે. આપણે પણ અંતરની અંદર આવા વસ્ત્રો અને આભૂષણો પહેરાવીને મહારાજને અંતરમાં ધારવા. એક અંગ્રેજ મહારાજને એ સમયમાં મળે છે, લગભગ ન ભૂલતો તો એરન સાહેબ એનું નામ હતું. મહારાજને મળ્યા ત્યારે મહારાજને કીધું, પ્રભુ જ્યારે તમે મને પહેલાં મળ્યા હતા ને ત્યારે તો તમે સોનાના વસ્ત્રો પહેરેલા હતા ને સોનાના આભૂષણો પહેરેલા હતા ને બહુ શોભતા હતા. અત્યારે હવે એમાં કંઈક ઉંમરમાં તમારે ફેરફાર થયો છે, શરીરમાં ફેરફાર થયો છે,
કંઈક પ્રોબ્લેમ આવ્યો છે? હવે બહુ સાદા કપડામાં છો ને બહુ આમ, એ વખતે તો બહુ રૃષ્ટપુષ્ટ હતા, મહારાજની પાછલી અવસ્થા, એ સમયે મહારાજ દર્શન દેવા એને ગયેલા ત્યારે એને વાત કરી. મહારાજને આ બધા મોટા મોટા રાજાઓ મહારાજ સાથે જે સંબંધ ધરાવતા એ બધા આવા સોનાના બધા વસ્ત્રો અને મોટા મોટા શેઠિયાઓ એ મહારાજને દેતા. ગરીબને ઘેર તો મહારાજને દેવા માટે મઠના રોટલા સિવાય બીજું કાંઈ નહોતું. ગોદડીઓ પાથરવાની ફાટલી એ જ હતી મહારાજ માટે. વસ્ત્ર અર્પણ તો શું કરે ગરીબ, માંડ માંડ એક તાકો પોતા માટે લેતા હોય એમાંથી થોડું કપડું કાઢીને મહારાજને આપે. ગરીબ પાસે તો કાંઈ હતું જ નહીં, પણ આ મોટા મોટા રાજાઓ જે હતા, મોટા મોટા શેઠિયાઓ જે હતા, એ મહારાજને આવું અર્પણ કરતા. તોરા શિર પેચ સોનાને ભોદર ભાડ્યા છે, પાઘડી ઉપર, પાઘ ઉપર પેલી જે કલગી આવે ને એને શિર પેચ કે, એ સોનાની હોય એવા મહારાજના દર્શન કર્યા છે. અહીંયા આપણે ભગવાનના દર્શન થાય સોનાની નથી હોતી, પણ ક્યારેક ક્યારેક અહીં દર્શન થાય છે સોના જેવી લાગે. ખોશ્યા ફૂલ સોનાના કાને ભૂધર ભાડ્યા છે, સોનાના ફૂલ કાન ઉપર ખોશ્યા છે. ગુલાબના ફૂલ આમ જેમ રાખ્યા હોય ને કાન ઉપર મહારાજની શોભામાં, એમ સોનાના ફૂલ. હવે આવું તો કોણ, આપણી પાસે મોટા શેઠિયાન રાજાઓ જોઈએ ને, આપણી પાસે શેઠિયાન રાજાઓ હોય તો રોજ પછી સોનાના ફૂલને સોનાના શિરપેદ ધરાવાય. પણ મહારાજ કે હવે આપણને શેઠિયાન રાજાઓ મહારાજે દીધા નથી, ભગતો દીધા છે. એ ભગતો પાસે તો કેટલું હોય, ભગત જેટલું હોય. આ સોનાના ફૂલ કરાવવા સોના જેવું જોઈએ. એ મહારાજને કાન ઉપર ધરાવેલા મહારાજના દર્શન સ્વામી કે મેં કર્યા છે. સોના દોરો સોના સાંકળીએ ભૂધર ભાડ્યા છે, સોના માળા સોના માંદળીએ ભૂધર ભાડ્યા છે. સોનાનો દોરો કહેતા સોનાની ચેન પહેરતા ભગવાનને જોયા છે, સોનાની માળા પહેરતા ભગવાનને જોયા છે, સોનાના માંદળિયા પહેરતા ભગવાનને જોયા છે. હાર કંઠી પણ કનકને ભૂધર ભાડ્યા છે, બલિહારી એ બાનકને ભૂધર ભાડ્યા છે, હીરા સાંકળી ઝૂમનું ભૂધર ભાડ્યા છે, શોભે કાને કુંડળ ગનું ભૂધર ભાડ્યા છે, સોના બાજુ સોના કડે ભૂધર ભાડ્યા છે, પોચી વેડ વીટી નંગ જડે ભૂધર ભાડ્યા છે, કરડા ફેરવા અંગૂઠી ભૂધર ભાડ્યા છે, મુદ્રિકા સોનાની ડીઠી ભૂધર ભાડ્યા છે. બધાય સોનાના આભૂષણોનું વર્ણન આવે છે. કંઠી એ પણ સોનાની, એ શોભાને સ્વામી કે હું શું વખાણું, એ પહેરવેશને હું શું વખાણું. બાનક એટલે શોભા. હીરા સાંકળીને ઝૂમણું, કાનમાં પહેરવાનું ઘરેનું આવે એને ઝૂમણું કહેવાય. શોભે કાને કુંડળ ઘનું, એ ભગવાનના કાન ઉપર બહુ શોભતું. સોના બાજુ સોના કડે, સોનાના કડા પહેર્યા હોય, સોનાના બાજુ પહેર્યા હોય, પોંચી પહેરી હોય, વેઢ પહેર્યો હોય અંગૂઠા ઉપર, વીટીઓ પહેરી હોય નંગ જડેલી. કરડા એટલે આંગળીઓના ઘરેના એને કરડા કે, કરડા ફેરવા, એ જે આંગળીઓ ઉપર પહેરવામાં આવે ને પોંચા જેવું, એને કરડા ફેરવા કે. એ અંગૂઠી અને મુદ્રિકા સોનાની ડીઠી ભૂધર ભાડ્યા છે સ્વામી કે, આવા મેં મહારાજના દર્શન કર્યા છે. મહારાજ જ્યારે જ્યારે કોઈક એવી જગ્યાઓએ જતા કે જ્યાં મોટા મોટા રાજાઓ હોય ને, સુરતના શેઠિયાઓ હોય ને, એ બધા હોય ને, ત્યારે એ બધા મહારાજને આવા બધા વસ્ત્ર ને અલંકાર ને બધું ધરાવતા, અને મહારાજ ત્યારે એવા બધાય શણગારો પહેરતા. દૂર દૂરથી હરિભક્તો આવ્યા હોય ત્યારે અલગ અલગ પ્રકારના શણગારો મહારાજ પહેરતા એવું થતું. એકવાર મહારાજ
જાલમખાંઠ છે ઘોડાસરના, એને ગામ પધાર્યા. અને જાલમખાંઠ હતા ને એની માં અંબાબાઈ હતી. અરે એક અંબાબાઈ કરીને એક ત્યાં હરિભગત હતા, એને જાલમખાંઠની માને સત્સંગ કરાવેલો એટલે એ પણ સત્સંગી થયેલી. જાલમખાંઠ મહારાજને બાપો કહીને બોલાવતા, અને સાધુ આવે ને ત્યારે એને એવું કહેતા બાપાના સાધુ આવ્યા. એ જાલમખાંઠને તેડાવવાનો સંકલ્પ જાણીને મહારાજ એકવાર પધાર્યા, બ્રહ્મચારીને પાછળ રાખ્યા અને બરફીની માટલી લઈને દરબારમાં ગયા મહારાજ પોતે. તે જાલમખાંઠના મોઢા આગળ મૂકીને કે બાપે પ્રસાદ મોકલ્યો છે. પેલો જાલમખાંઠ ઓળખતો નથી કે સ્વામિનારાયણ કોણ છે. એ મહારાજને એવું કહેતા કે બાપો, મહારાજ એટલે કોણ તો કે બાપો, અને સાધુ તો કે બાપાના સાધુ, આટલી જ રીતે ઓળખતા. પણ એને મહારાજ કેવા છે જોયેલા નહીં, એટલે મહારાજ બરફીની માટલી લઈ એને ઘેર ગયા. એને કહે એટલે બાપે માટલી મોકલી છે આ બરફીની. એટલે જાલમખાંઠે તરત પૂછ્યું કે બાપો કેવા છે, બાપો કેવા દેખાય છે? ત્યારે મહારાજ કે હું જેવા અને મહારાજ એટલા ઊંચા, અને મહારાજ જેવા જ, મારા જેવો જ આકાર છે. મહારાજ જેવા જ છે, મારા જેવા જ ઊંચા છે, અને આકાર પણ મારા જેવો જ છે. તો આ કેટલો ભોળો. જાલમખાંઠ કે બાપો અમને ક્યારે દર્શન દેશે, બાપો ક્યારે દર્શન દેશે? ત્યારે મહારાજ કે બાપો દર્શન દે છે, અને બાપો કેડે આવે છે. બાપો દર્શન દે છે અને બાપો કેડે આવે છે, એમ કહીને પોતે ત્યાંથી ચાલ્યા. અને ગામથી આથમની પાસ બે ખેતરવા ગયા. તે બ્રહ્મચારી દરબારમાં આવ્યા, એમને જોઈને જાલમખાંઠ કે બાપો આવ્યા, બાપો આવ્યા. હા તો બ્રહ્મચારી આવ્યા, બાપો તો ગયા, પણ બ્રહ્મચારી આવ્યા ને, કીધું ને કેડે આવે છે એટલે જાલમખાંઠ કે પાછળ આવે બાપો. એ વાતને સાંભળીને બ્રહ્મચારી કે બાપો તો તમને પ્રસાદ આપીને ગયા તે છે, હું તો બ્રહ્મચારી છું, એમ કહ્યું. એને સાંભળીને જાલમખાંઠ કે હું કંઈ સમજ્યો નહીં, એમને કહ્યું હતું જે બાપો તો હું જેવા જ છે ને, હું જેવડો જ છે ને, બાપો દર્શન દે છે એમ કહ્યું, પણ હું કંઈ સમજ્યો નહીં, એમ કહીને ઘોડી ઉપર સવાર થઈને મહારાજની પછવાડે જઈને મહારાજને ઝાલી પાડ્યા. અને મહારાજને કે હું કંઈ સમજ્યો નહીં, તમે તો ચાલી નીકળ્યા, એમ કહીને મહારાજને કહે આ ઘોડી ઉપર તમે બેસો. ત્યારે મહારાજ કહે અમને ઘોડીએ બેસતા આવડતું નથી. બોલો, નહીં આવડતું હોય? ત્યારે દરબાર કે હું ઘોડીને દોરું અને ઘોડી પાડે એવી તો નથી, તો પણ બેઠા નહીં. પછી દરબારે ગામમાંથી સુખપાલ, વાજિંત્ર, નિશાન આદિ સામૈયાનો સામાન મગાવ્યો અને મહારાજને પાલખીમાં બેસાડ્યા. હમણાં આગળ આવશે, પાલખીમાં બેઠેલા મહારાજને ભાડ્યા છે. મહારાજ પાલખીમાં બેઠા, પાલખી આ જાલમખાંઠ દરબારે પોતે ઉપાડી. દરબાર કોઈ દી પાલખી ઉપાડે? એ દરબારે પોતે ઉપાડી. મહારાજ કે તમે રહેવા દો, તમે દરબાર કહેવાઓ. ત્યારે એ જાલમખાંઠ કે મહારાજ, ભોયનો અવતાર આવ્યો હોત તો જેની તેની પાલખી ઉપાડવી પડત. આ તો બાપાની પાલખી ઉપાડવી છે, મારા તો મોટા ભાગ્ય છે કે તમે મને મળ્યા, આ થોડે પુણ્ય મળે નહીં, એમ કહીને મહારાજને રાજી કર્યા. અમને ગામની ભાગોળ સુધી પાલખી ઉપાડી જાલમખાંઠે. મહારાજ કે આવે તમે પાલખી રહેવા દો, ઘોડે સવાર થાવ. ત્યારે જાલમખાંઠ ઘોડે સવાર થયા. વાતે ગાતે શહેરમાં ફરતા ફરતા દરબારમાં પધાર્યા. ત્યાં સારો ઉતારો કરાવ્યો, પછી મહારાજ માટે થાળ કર્યો, તો એ મહારાજ જમ્યા. પછી ત્યાં આગળ મહારાજ એમ કહ્યું, અમારી સાથે થોડાક કાઠી છે ને થોડાક મનુષ્ય લો, એમ પેલું ડભાણનો યજ્ઞ કરવા માટે મહારાજ જતા હતા. એટલે મહારાજ કે કેટલાક લોકો એમાં વિઘ્ન કરવા ઈચ્છે છે, તો તમે કંઈક એવું કરો આયોજન કે જેના કારણે ડભાણના યજ્ઞમાં વિઘ્ન ના થાય. અને ત્યારે જાલમખાંઠે એ સમયે પોતાની સાથે એટલા બધા મહારાજ કે 1500 જેટલા લેજો, એથી વધારે જરૂર નથી. પણ જાલમખાંઠે જ્યાં આમ સંકલ્પ કર્યો ને કે બધાને હાલો, બધાય જેને આવવું હોય હારો, તે 1,00,000 તીર કામઠાવાળા ભેગા થઈ ગયા દિવસ્યો. દભાણના યજ્ઞમાં 1,00,000 કામઠી સંગાથે લઉં તમે કહો તો. મહારાજ કે 1,00,000ની નથી જરૂર, 1500 જ મનુષ્ય લો.
એટલા પછી સાથે લીધા અને એમ કહીને પાલખીમાં બેસીને વાંચતે ગાતે ઝાલમ ખાંટે સહિત ડભાણના રસ્તામાં આવતા આવતા ગામ હાથરોલીની ભાગોળે આવ્યા. ત્યારે ત્યાંના દરબારે મહારાજને વાંચતે ગાતે પોતાને ઘેર પધરાવીને પાછા વળાવ્યા. તે સમયે ડભાણથી કાઠી અને સુરતના હરિજન સર્વે સામા આવ્યા. તે સુરતના હરિજનોએ ભારે ભારે વસ્ત્ર અને એક ભારે 1800 રૂપિયાનું મંડીલ, એ જમાનામાં 1800 રૂપિયાનું મંડીલ એ કેટલું મોંઘું, જરીમય કસબી પાઘડી હોય અને મંડીલ કહેવાય માથા પર બાંધવાનું, પણ 1800 રૂપિયાનું એ જમાનામાં ભગવાનને પહેરાવ્યું. વેઢ વીટીઓ કળા ને સાંકડા એ આદિક દાગીના વસ્ત્ર એ સર્વે મળીને 10000 રૂપિયાનો પોશાક મહારાજના અંગ ઉપર ધારણ કરાવ્યો. એ જમાનાના 10000 આજના 10 કરોડ થાય. એ જમાનાના 10000 આજના 10 કરોડ થાય એટલાનો પોશાક મહારાજને આ સુરતના હરિભક્તોએ ધરાવ્યો. પીળું છત્ર અને અબદાગીરી અને 2 ચામર, ગોળીનું ચોકડું, કોરિયું ને ડુમચી એ આદિક સર્વે વસ્તુ, ફળ ફૂલ બરફી પેંડા એ આદિક મહારાજ આગળ ભેટ મેલી. પછી મહારાજની મોટી આરતી કરીને પગે લાગ્યા. મહારાજની પછી આરતી કરી પછી આ પ્રેમી ભક્તોએ. એક જગ્યાએ મહારાજ વિચરણમાં નીકળેલા છે ત્યારે સુરતના ભક્તો જ મહારાજ પાસે આવ્યા. ધરમપુર મહારાજ જતા ત્યારે સુરતના સર્વે સત્સંગીઓએ મળીને મહારાજની પૂજા કરી. એ મહારાજની જ્યારે ધરમપુરમાં આવીને સુરતના ભક્તોએ પૂજા કરી છે ત્યારે ઝરિયાની સુરવાડ, જરકશી, જામો, સેલા, વેડ, વીટીઓ, ઉતરીઓ, કુંડળ, કડા, બાજુબંધ, મુંગટ એ લઈને સભામાં આવતા હતા. પછી ચંદન પુષ્પે કરીને મહારાજની પૂજા કરીને સર્વે વસ્ત્રને ઘરેણા મહારાજને પહેરાવતા હતા અને મસ્તકને વિશે ભારે મોટો મુંગટ મહારાજને ધારણ કરાવીને પછી મોટી ભારે 125 દીવાની આરતી લઈને મહારાજની આરતી ઉતારી એ પછી મહારાજને દંડવટ પ્રણામ સ્તુતિ કરીને સભાને વિશે બેસતા હતા. આ ધરમપુરની અંદર જે મહારાજને મુંગટ ધારણ કરાવેલો એ આજે અક્ષરભુવનની અંદર દર્શન આપે છે. સુરતના ભક્તોએ આવી રીતે મહારાજનું પૂજન કર્યું. એટલે મારો કહેવાનો અર્થ એ છે કે જે જે ભગવાનના આવા પ્રેમી ભક્તો હતા, જેને જેને ભગવાનને વિશે આવું હેત હતું, એ બધા ભગવાનના ભક્તો જે તે સમયે એની સ્થિતિ પ્રમાણે આવા મોંઘા મોંઘા શણગારો લઈને મહારાજ માટે આવતા અને મહારાજને પહેરાવતા. કટી મેખડાને તોડો ભૂદર ભાડ્યા છે, શોભે સોનાનો તે રૂડો ભૂદર ભાડ્યા છે, પેરી રૂપાની ચાખડીએ ભૂદર ભાડ્યા છે, એવા ડીઠા છે આંખડીએ ભૂદર ભાડ્યા છે, ગમકે ગુગરીઓ ખડાએ ભૂદર ભાડ્યા છે, ચડતા પગથિયે ચડાએ ભૂદર ભાડ્યા છે, પેરી કમળ ફૂલવાળી ભૂદર ભાડ્યા છે, ચમકે ચંપાની રૂપાળી ભૂદર ભાડ્યા છે. કેળ ઉપર કંદોરો, મેખડા એટલે કંદોરો, ભગવાનને કંદોરો શોભતો હોય, તોડો શોભતો હોય એવા ભગવાનના દર્શન સ્વામી કેમે કર્યા છે. સોનાનો રૂડો એ કંદોરો હોય એવા દર્શન કર્યા છે. રૂપાની ચાખડીઓ, ચાંદીની ચાખડીઓ મહારાજને પહેરતા દર્શન કર્યા છે અને એની અંદર ઘૂઘરીઓ જડેલી હોય એવી ચાખડીઓ જેમાં ઘૂઘરીઓ હોય, ભગવાન ચાલ્યા જતા હોય ને એ ઘૂઘરીઓનો અવાજ આવે. માંગરોળમાં જ્યારે શ્રીજી મહારાજે સમાધિ પ્રકરણ ચલાવ્યું ત્યારે ચાખડીઓમાં મહારાજ ત્યાં માંગરોળની અંદર ને બધે આજુબાજુના બજારોમાં એક વાત એવી પ્રસરી ગઈ કે સ્વામિનારાયણ તો જેની સામે જોવે છે એ બધા લાકડા જેવા થઈ જાય છે, જેની સામે જોવે છે એ બધા લાકડા જેવા થઈ જાય છે. એટલે કોઈ વ્યક્તિ ભગવાન સ્વામિનારાયણ જ્યારે બજારમાં નીકળતા ત્યારે હામો કોઈ નીકળે જ નહીં મહારાજના દર્શન કરવા, પણ એ સમયે જ્યારે કોઈ બહાર ના નીકળે ત્યારે મહારાજે કહ્યું મારે તો જીવને આખરે
મારા ધામના દર્શન કરાવવા છે અને કોઈ પણ રીતે એને મારી મૂર્તિમાં જોડવા છે. એટલે મહારાજ શું કરતા કે ત્યારે ચાખડીઓની અંદર મહારાજે ઘૂઘરીઓ મૂકી અને ઘૂઘરીઓનો અવાજ જે સાંભળે એને તત્કાળ સમાધિ થાય, ઘૂઘરીઓનો અવાજ જે સાંભળે એને તત્કાળ સમાધિ થાય, આવું મહારાજે પ્રકરણ ચલાવ્યું. એટલે જે કોઈ કદાચ મહારાજના દર્શન કરવા માટે ના નીકળ્યા હોય પણ મહારાજની ઘૂઘરીઓનો અવાજ સાંભળે અને એને સમાધિ થાય અને સમાધિની અંદર મહારાજનું અક્ષરધામ દેખાય, આવી મહારાજે લીલા કરેલી. એવી મહારાજે ચાખડીઓની અંદર ઘૂઘરીઓ પહેરીને મહારાજ ચાલતા હોય ચટક ચટક, આવા સ્વામી કે મેં દર્શન કર્યા છે મહારાજના. મહારાજને આ પૃથ્વી પર આવવાનું કારણ ને આવું બધું ધારણ કરવા પાછળનું કારણ તો એટલું જ હતું કે પોતાના પ્રેમી ભક્તો હોય અને લાલ લડાવવા. શ્રીજી મહારાજ વસ્તા ખાચરને જ્યારે મહારાજે એમ કીધેલું, મહારાજ જ્યારે ગઢપુરથી વરતાલ જતા હતા અને ત્યારે મહારાજે એમ કહ્યું, કારિયાનીમાં રોકાના અને વસ્તા બાપુને એમ કીધું કે તમે મારી હારે ચાલો વરતાલ સમયાની અંદર. એટલે સહજ છે કે ગ્રહસ્થાશ્રમમાં તો તમારી એક કામ પરવાર્યા ના હોય, ત્યાં બીજા 10 કામ ઉભેલા હોય. ગ્રહસ્થાશ્રમ એટલે નવરા નહીં પડવા માટેનો આશ્રમ. કોઈ દી નવરો પડે જ નહીં માણસ, પડે છે? ઉંમરવાળો થાય તો છોકરા મોટા થઈ ગયા, લગ્ન થઈ ગયું તો હવે લગ્ન કરાયા પછી શું કરવાનું? તો કે બેબી સિટિંગ કરો. ઉંમરવાળા છો, ઘેર છો તો, નવરા છો તો, હવે બેબી સિટિંગમાંથી પરવારો કે સ્કૂલે મૂકવા જાઉં, લેવા જવાને લો, એમાંથી પરવારો કે ગરમ ગરમ રસોઈ કરીને અમને જમાડો, અમે જોબેથી આવીએ ત્યાં તૈયાર રાખો, ત્યાં બધું કોઈ દી કામ પૂરું થાય જ નહીં. કોઈના કામ ગુણાદિતાનંદ સ્વામી કે પૂરા થયા નથી ને થશે નહીં. એ એવો આશ્રમ છે, જબરો છે, એમાં કોઈ દી નવરો જ ના થાય વ્યક્તિ. આ તો જે હરિભક્તો સમય કાઢી કાઢીને ભગવાનને અર્થે, સત્સંગને અર્થે સેવા કરે છે અથવા તો ભજન કરે છે, કથા સાંભળે છે, પોતાના આત્માનું કરે છે ને, એ ભાગ્યશાળી છે. નહીં તો આ ચૂલાની અંદર લાકડું કોઈનું રિયું નથી, રાખત થઈ ગઈ છે, બળી જ ગયું છે. આ તો એવું છે, એક બાજુ પર ચૂલો હળગે છે, એમાં એક ઠેબું બળે છે અને એક ઠેબું ચંદનના લાકડાનું ભગવાનને ઘસીને ચડાવવાનું છે. જો જેટલું ઘસાઈ જાય ને જેટલું ચડી ગયું એટલું કામનું, બાકી ચૂલો રાખતો કરી જ દેશે, એ કરી જ દેવાનું છે. વસ્તા બાપુ કે મહારાજ મારા મકાન હમણાં બને છે ને, એટલે કામ કરો, તમે હાલતા થાવ અને વરતાલ તો સમય હજુ પ્રભુ એક અઠવાડિયા પછી છે ને, 10 દિવસ પછી છે ને, હું પહોંચી જ જઈશ ને. મહારાજ કે બાપુ તમારથી નહીં અવાય, એના કરતાં મારી ભેગા હાલો. અરે મહારાજ આ મકાન અધૂરા છોડીને ક્યાં આવું? અમને આવે બસ પતવા જ આવ્યું છે, આ પતે એટલે તરત હું નીકળું, તમે આમ પહોંચશો અને તમે તો હજુ ગામડામાં રોકાતા રોકાતા જશો ને પ્રભુ બધાને દર્શન દેતા, હું તો મારતે ઘોડે આવું ને 4 દીમાં પહોંચી જઈશ. મહારાજ કે હારું બાપુ, પણ આવજો. આ તો કે હા મહારાજ આવીશ. એમાં મહારાજ તો નીકળ્યા. ચોમાસાનો સમય હતો, વરસાદ પડ્યો, ઘરો ફાટ્યો અને મકાન હજુ બનતા હતા, એ બધું હેઠું આવી ગયું કાટમાળ સહિત. વસ્તા બાપુ આવે કાટમાળને ઠેકાણે પાડવામાં જ રહ્યા ને, તે ભૂલાઈ ગયું ઉત્સવ સમય એમ જવાનું હતું એમ. મહારાજ સમયો કરીને પાછા વળ્યા, કારિયાની આવ્યા, રોકાના, બાપુ તમે તો દેખાના જ નહીં. અરે મહારાજ તમે આમ ગયા ને પછી આ કરો ફાટ્યો ને બધું પડ્યું. મહારાજ કે બાપુ એક કામ કરો, આ કરો ફાટ્યો ને મકાન પડ્યા, કેટલા રૂપિયા થયા? 500 રૂપિયાનો ખોટ ગઈ હશે? તો કે આ 500 રૂપિયાની ખોટ ગઈ. મહારાજ કે લો 500 રૂપિયા, આ 500 રૂપિયા લો અને એક કામ કરો, તમે જેટલા હરિભક્તો આવ્યા હતા ને, જેટલા હરિભક્તો દેશ દેશથી ગામડે ગામડેથી આવ્યા હતા, એ બધાય ભક્તોના તમે દર્શન કરી આવો, જાઓ. અરે મહારાજ આ 500 રૂપિયા લઈને નીકળું, ક્યાં મધ્યપ્રદેશ, ક્યાં બધા પંજાબને બધા રાજ્યોને બધા, ક્યાં પશ્ચિમના બધા દેશો, ત્યાં સુધી હું કેમ ન પહોંચું? મહારાજ 500 રૂપિયામાં તો ત્યાં પહોંચવું કઠણ છે ને, એટલો સમય એ જોઈએ ને મહારાજ. હું કેટલા વર્ષો ફરું તોય બધાના દર્શન ના થાય. મહારાજ કે અમે ઉત્સવ સમયે બધું કરીએ છીએ ને, એટલે કરીએ છીએ કે આવા દૂર દૂરના હરિભક્તો આવ્યા હોય, એમાં કેટલાય ભક્તો એકાંતિક હોય, એવા ભાઈઓને ભાઈઓના ને ભાઈઓને ભાઈઓના દર્શન થાય, એના જીવન જોવે, એનું વર્તન જોવે, તો એ આપણા જીવની અંદર કંઈક બળ મળે ને. એવા હરિભગત જો કોઈ પાપીને યાદ રહી જાય ને, તો અંધકાળ એના સંબંધે કરીને અમારી મૂર્તિનો સંબંધ થાય. અમે આ ઉત્સવ સમયે એટલે કરીએ છીએ.
ત્યારે કાર્યાણીના વસ્તા બાપુ કે પ્રભુ એક કામ કરો, હવે પ્રભુ તમે અહીં આગળ ઉત્સવ કરો, મારે ગામ જ ઉત્સવ કરો અને મારે ઘેર ઉત્સવ કરો પ્રભુ, અને અહીં આગળ બધાને તેડાવો, જે ખર્ચો થાય એ બધો હું કરીશ. અને ત્યારે શ્રીજી મહારાજે કાર્યાણીમાં દીપોત્સવ કરવાનું નક્કી કર્યું છે, જે કાર્યાણીના 12 વચનામૃત છે એ સમયના છે. અને મહારાજ ત્યાં વસ્તા બાપુના દરબારમાં રોકાઈને દીપોત્સવને અન્નકૂટ ઉત્સવ કર્યો. બેસતા વર્ષ પણ છે, દિવાળીનું 6ઠું વચનામૃત છે, 7મું વચનામૃત બેસતા વર્ષનું છે. જોકે એ સમયે અષાઢી સંવત્સર ગણાતું, એટલે અષાઢી વર્ષને 9 વર્ષ ગણતા, પણ દિવાળીનો બીજો દિવસ એને અન્નકૂટ ઉત્સવ તો પહેલેથી જ સમાજમાં ઉજવાય છે, એટલે બેસતા વર્ષ તરીકે ભગવાને એને નથી ઉજવ્યો, પણ એને અન્નકૂટ ઉત્સવ તરીકે ઉજવ્યો છે. કાર્યાણીનું 7મું વચનામૃત એનું છે. અને મહારાજે ત્યાં કાર્યાણીની અંદર વસ્તા બાપુના ભાવને વશ થઈને મોટો અન્નકૂટ ભરાયો છે. અને ત્યાં આગળ દેશ દેશના હરિભક્તો, દેશ દેશના બધાને દેશાંતરોથી બોલાવ્યા છે. એ સમયે જ્યારે બધાએ વસ્તા કાચનના આગ્રહથી કાર્યાણીમાં આવ્યા, ત્યારે દીપોત્સવની રાત્રિએ મહારાજ ત્યાં આગળ દરબારની અંદર ઉત્તરાદા દ્વારની ઓરડાની ઓસરીએ આગળ દીપમાળા પૂરી હતી. દીપમાળાની વચ્ચે મહારાજ મોટો મંચ બાંધ્યો હતો, એની ઉપર સુરતના હરિભક્ત જાદવજીભાઈ છપ્પર પલંગ લાવ્યા હતા અને ગોઠવ્યો હતો. આ બધું જ કાર્યના 6ઠામાં વર્ણન છે. અને સૌ હરિભક્તોને પ્રસન્ન કરવા આજે મહારાજે શણગાર પણ અલૌકિક ધારણ કર્યો હતો અને સોનેરી બુટ્ટાદાર રાતા કિનખાબનો સુરવાળ પહેર્યો હતો. નરનારાયણને સ્વામિનારાયણ શબ્દોથી અંકિત કાળા કિનખાબની ડગલી પહેરી હતી. આસમાની રંગનો રેંટો કમરે કસીને બાંધ્યો હતો. કંઠમાં ભક્તોએ ધરાવેલા પીળા પુષ્પના હાર ધારણ કર્યા હતા અને મહારાજના મુખારવિંદની શોભા અલૌકિક દેખાતી હતી. સૌ હરિભક્તો મહારાજના સ્વરૂપના દર્શન કરીને જાણે મૂર્તિમાં લીન થઈ ગયા હોય એમ, ચિત્રવત થયા હોય એમ મહારાજની સામે બેઠા હતા. એ સમયે સભામાં દીવ બંદરથી આવેલા હરિભક્ત પ્રેમી બાઈ ત્યાં સ્ત્રીઓની સભામાં બેઠા હતા. તેને તેના પગ નીચે એક પોટલું દબાવીને રાખ્યું હતું. એનું જાણે જીવની જેમ જતન કરતા કરતા એ મહારાજના દર્શન કરતા હતા, સાથે સાથે પોતાની પાસેના પોટલા ઉપરથી પણ નજર ખસેડતી ન હતી. ત્યારે મહારાજે મંચ ઉપરથી આ જોયું, તેઓ તરત ત્યાંથી ઊભા થયા અને મંચ ઉપરથી નીચે સભામાં આવવા લાગ્યા. સૌને મહારાજની આ ચેષ્ટા જોઈને આશ્ચર્ય થયું કે મારા સભામાં કોઈ દી આમ ઊભા થઈને આવે નહીં, મંચ ઉપરથી આજે કેમ આવ્યા. મહારાજ સીધા જ્યાં બહેનો બેઠા હતા ને ત્યાં જઈ અને પેલી પ્રેમીબાઈ સામે જોઈને બોલ્યા, બેન તું અમારા વસ્ત્રો આભૂષણો લાવી છો ને. પ્રેમીબાઈએ સાંભળીને આશ્ચર્ય થયું, તરત પગ નીચે દબાવેલું પોટલું હાથમાં દીધું, ઊભી થઈ ગઈ. મહારાજે આજ મહારાજને આજ જોડીને કહ્યું, લાવી છું મહારાજ, જીવની જેમ જતન કરીને લાવી છું, આપને અર્પણ કરવા અધીરી થઈ હતી, સંકલ્પો થતા હતા તો આપની પાસે કેમ પહોંચવું. ત્યારે મહારાજ કે, અમે તો તમારા સંકલ્પને જાણીને અમે સામે આવી ગયા. ત્યારે બાઈ બોલી, મહારાજ તમે સામેથી પધાર્યા, લો આ ગરીબની ભેટ સ્વીકારો. એ હાથમાંથી પોટલું હાથોહાથ લઈ લીધું મહારાજે અને પોતાના માથે ચડાવ્યું, છાતી અડાડ્યું. પ્રેમીબાઈ તરફથી અમીભરી દ્રષ્ટિ કરીને મહારાજ મંચ ઉપર પાછા બિરાજમાન થયા. એ પ્રેમબાઈ હતા અને દીવ બંદરથી આવેલા હતા. એ ભગવાનના બહુ પ્રેમી ભક્ત હતા. એને એવું થયેલું કે એને મહારાજને ક્યારેય દર્શન કરેલા નહીં, સંતો ત્યાં ગયેલા અને સંતો દ્વારા કથા વાર્તા સાંભળેલી, સંતો દ્વારા કથા વાર્તા સાંભળી અને બહેનોની સભામાં બેસતા, અને એ સમયે એને એવી રીતે સત્સંગ થયેલો. પણ એ પછી એને એવું થયું કે મારે મહારાજ માટે કંઈક વસ્તુ લઈ જવી છે, મહારાજને કંઈક મારે ભેટ ધરવું છે, આવું એના હૃદયમાં ભાવના હતી. એટલે એને એ સમયે મહારાજ માટે વસ્ત્ર અલંકારોને બધું તૈયાર કરેલું. પણ એ વખતે એક રાજુલાનો રાજગર બ્રાહ્મણ મૂળજી હતો, એને એવા સમાચાર મળ્યા કે દીવ બંદરના પ્રેમીબાઈએ સ્વામિનારાયણ માટે અમૂલ્ય વસ્ત્રોના આભૂષણો તૈયાર કર્યા છે. ઠગ વિદ્યામાં પ્રવીણ હતો એ રાજગર બ્રાહ્મણ મૂળજી, રાજુલાનો હતો. તે ઘોડી લઈને સ્વામિનારાયણ ભગવાનનો વેશ ધારણ કરીને દીવ આવ્યો અને ત્યાં આગળ અમે જ સ્વામિનારાયણ છીએ એ પ્રમાણે કહીને પ્રેમીબાઈને ભોળવીને વસ્ત્રોને ઘરેણા ઉપાડી ગયો. પછી આ પ્રેમીબાઈને ખબર પડી કે આ તો ઠગ હતો અને ઠગ વિદ્યાથી બધું ઉપાડી ગયો, કારણ કે મહારાજ કેવા છે એ આ બાઈએ જોયેલા નહીં,
અને થોડું વર્ણન સંતો થકી સાંભળેલું કે આવી પાક ધારણ કરે છે, મહારાજ માનકી પર હોય છે, આમ હોય છે, એ બધું વર્ણન. તે પેલો રાજુલાનો જે મૂળજી હતો ને, એ મહારાજની આખી કોપી પેસ્ટ શીખી ગયેલો, કેવી સ્ટાઇલમાં શું કરવું એ ખબર પડી ગયેલી એને. મહારાજની જેમ ઘોડી દોડાવે, મહારાજની જેવી પાક પહેરે, દૂરથી જોયો તો મહારાજ આવે છે એવું જ લાગે, છોગલું એવું ધારણ કરે, બધુંય કોપી ભગવાનની કરતો. અને એ શું કરતો, દૂર દૂરના રાજ્યોની અંદર, દૂર દૂરના પ્રદેશોમાં જ્યાં હરિભક્તો હોય ત્યાં છેતરપિંડી કરવા માટે પહોંચી જતો, અને ત્યાં જઈ મહારાજના જેવો વેશ કાઢે, પછી બધી બાઈઓની સેવા અંગીકાર કરે, કાંઈ ને કાંઈ થાળ અંગીકાર કરે, પાછી મહારાજને સંતોને ખબર પડે ને, એટલે સંતો એક ગામમાં જાય એટલે પાછો ત્યાંથી રાતોરાત ભાગે. આવું મહારાજ વખતે ધતિંગ ભગવાન બની બેઠેલા માણસો મહારાજને ચરિત્રો જોઈને ધતિંગ બહુ કરતા હતા. એવા લોકો હતા જેને આ બાઈને ભોળવી દીધેલી. એ પ્રેમીબાઈને ખબર પડી કે આ ઠગ છે. પછી એને ફરીથી પાછો શ્રદ્ધાપૂર્વક ફરીથી વસ્ત્રો બનાવ્યા, ફરીથી ભક્તિ ભાવથી બધું જ બનાવ્યું, વસ્ત્ર ઘરેના બધું ભગવાનને અર્પણ કર્યું, અને ભગવાન એટલા માટે સામેથી લેવા માટે એની પાસે પહોંચ્યા, કારણ કે એને પોતાની શ્રદ્ધા ના છોડી. કદાચ એક વખત છેતરાઈ ગઈ, પણ તોય એને એમ થયું, ના મહારાજ માટે મારે ફરી બનાવવા છે, મહારાજ માટે ફરીથી એવા મોગા દાગીના ઘરેના બધું બનાવ્યું. એટલે મહારાજે સામેથી જઈ એના ભાવને ત્યાં આગળ અંગીકાર કર્યો છે. પંચાળામાં એકવાર ફૂલદોલોત્સવ જ્યારે મહારાજે કર્યો અને બધાને આમંત્રણ પત્રિકાઓ મોકલી હતી, એ સમયે પંચાળાની અંદર બધેથી દેશ દેશાંતરમાંથી હરિભક્તો આવ્યા, અને ત્યારે મધ્યપ્રદેશ ને ઉત્તર પ્રદેશથી પણ હરિભક્તો આવ્યા હતા. મહારાજનું પૂજન કરવાની એમને ઈચ્છા હતી. મહારાજ પાસે જલ્દી પહોંચવા બધા ઉતાવળા હતા, પણ થોડી અવ્યવસ્થા પણ થઈ ગઈ, કારણ કે બધા ત્યાં ધક્કામુક્કી થતી હોય એટલે પછી અવ્યવસ્થા જેવું થઈ ગયું. એટલે મહારાજ મંચ ઉપરથી સાન કરતા, એટલે ઈશારો કરતા મહારાજ બોલ્યા, સૌને લાભ મળશે પણ પહેલા પરદેશી હરિભક્તોને આવવા દો. એક વિવેક છે કે આપણે રોજ ના હોઈએ તો કોઈ બહારથી આવ્યા હોય એને કોઈ લાભ લેવાનો હોય તો એને પહેલાં લેવા દેવો જોઈએ. પૂજનનો લાભ હોય તો કે ભાઈ તમે પહેલાં લો, જમવાની ડીશ હોય તો કે તમે પહેલાં લો. હવે રોજ આવવાવાળો સૌથી પહેલું પૂજન કરે ને સૌથી પહેલો ડીશ લઈને બેહે ને તો કદાચ ખોટું ના કહેવાય પણ અવિવેક ચોક્કસ કહેવાય, અવિવેક ચોક્કસ કહેવાય. એને વિવેક એને કહેવાય કે સત્સંગ સમુદાય આખો ભેગો થયો હોય ત્યારે ખબર હોય કે આજે બહારથી કોઈ નવા લોકો આવ્યા છે અથવા તો દૂરના કોઈ છે, અહીંથી બે બે કલાક, પાંચ પાંચ કલાક, દસ દસ કલાક દૂર રહે છે, તો એને સૌથી પહેલાં કદાચ સ્થાનિક, જે કોઈ સ્થાનમાં કોઈ પ્રસંગ થતો હોય ત્યાંના સ્થાનિક હરિભક્તો કદાચ લાઇનમાં પહેલાં ઊભા હોય, પણ એને એવી ખબર પડે કે આ દૂર જવાવાળા છે તો એ પોતે પોતાની જગ્યા બદલીને ઓલાને આગળ કરી દે, એને વિવેક કહેવાય. જમવાની અંદર કોઈ જગ્યાએ કોઈ મંડપ છે, કોઈ હોલ છે, એની અંદર 100, 150 કે 200 માણસની વ્યવસ્થા થાય એવી છે, એની અંદર સ્થાનિક જે વ્યક્તિ હોય એ સૌથી વહેલા પહોંચી ગયા હોય તો પણ એની ફરજ છે, કે કદાચ એને ડીશ બનાવીને તૈયાર કરી દીધી હોય પણ એને એમ દેખાય કે ઓહો હજુ આ દૂર જવાવાળા છે, એના હાથમાં તો ડીશ આવી નથી, તો પોતાની જગ્યા પરથી ઊભા થઈને તૈયાર થયેલી ડીશ એને દઈ દે, એને વિવેક કહેવાય. ખોટું સાચું એ પછીનો વાત છે, પણ જીવનની અંદર વિવેક છે, દસમો નિધિ છે. જેની પાસે વિવેક ના હોય એ વ્યક્તિ ક્યારેય શોભાનો પાત્ર બનતો નથી. વિવેક વિનાનો વ્યક્તિ ગમે એટલા ગુણવાળો હોય તો પણ બધાને ગ્રાહ્ય થતો નથી, કહેતા બધાને વાલો બનતો નથી. જે બીજાને વાલા બન્યા છે ને એ બધા વિવેકી જે છે ને એ બન્યા છે. માટે વિવેક એને જીવનની અંદર કયા સમયે કયા પ્રકારના વિવેકની જરૂર છે એને ભગવાનના ભક્તોએ શીખી રાખવો જોઈએ. મહારાજે કહ્યું પહેલાં પરદેશથી આવેલાને પૂજન કરવા દો, બાકીના બધા પછી આવો. પછી બધાએ પાછળ જોવા લાગ્યા, ત્યાં તો પરદેશી દેખાતા ધુઆ બરાઈના હરિભક્ત કાશીરામ જમાદાર મહારાજ પાસે ધીરે ધીરે આવવા લાગ્યા. એના હાથમાં એક પેટી હતી. મહારાજ પાસે પહોંચ્યા અને મહારાજે એમને પૂછ્યું, કાશીરામ પૂજા કરવી છે ને? કાશીરામ આ વાત સાંભળીને એકદમ થંભી ગયા. ભગવાન અંતર્યામી તો હોય જ, એ તો જાણતા હતા, પણ આટલા બધા સમૂહમાં આવા મોટેરા દરબારોના હરિભક્તો હજુ મહારાજનું પૂજન કરવા તત્પર બનીને બેસી રહ્યા હતા અને મહારાજે મને ઓળખી લીધો,
એને આશ્ચર્ય લાગ્યું. હાથ જોડીને કહ્યું, હા મહારાજ, ઈચ્છા તો છે, પણ આ મોટેરા હરિભક્તોના સમૂહમાં આપણી પાસે એકદમ કેમ અવાય? કદાચ આજે રહી જાઉં તો કાલે પણ એ જ દશા થાય. મારે વળી ઘેર જવાની પણ ઉતાવળ છે, એથી મનમાં મૂંઝવણ થતી હતી. મહારાજ હસતા હસતા કહ્યું, કાશીરામ, અમે કોઈને મૂંઝાવા દેતા નથી, આવો પહેલાં પૂજન કરી લો. એક ગરીબ જેવો હરિભગત છે, તવંગરોની વચ્ચે બેઠો છે, પણ શ્રીજી મહારાજની નજર જુઓ, પ્રેમ સિવાય કાંઈ નહીં. તરત એને બોલાવી લીધો. કાશીરામ તરત આવ્યા. કેસર મિશ્રિત ચંદનથી મહારાજના વિશાળ ભાલમાં અર્ચા કરી કુમકુમનો ચાંદલો કર્યો, અક્ષત ચોડ્યા, પોતાની પેટી ખોલી. બધા જોઈ રહ્યા કે પેટીમાં શું છે. મહારાજ હસતા હતા. મહારાજે કહ્યું, કાશીરામ, પેટીમાં શું ભર્યું છે? ત્યારે હાથ જોડીને કહ્યું, મહારાજ, તમારા માટે અમારા દેશના શણગાર લાવ્યો છું. મહારાજ એકદમ ઊભા થઈ ગયા. સંતો હરિભક્તો આ દિવ્ય લીલા નિહાળી રહ્યા હતા. મહારાજ દર્શન તો સૌ મહારાજના દર્શન બધા કરતા હતા, પણ આજે દૂરથી આવેલા પરદેશી હરિભક્તોના ભાવના પણ બધાને દર્શન કરવા હતા. મહારાજના આવા વાત્સલ્ય ભાવથી કાશીરામની આંખોમાંથી મહારાજનું પૂજન કરતા હર્ષના અશ્રુઓ ચાલવા લાગ્યા. અને મહારાજના સ્વરૂપને શણગારવા અમૂલ્ય પોશાક જે તૈયાર કરીને લાવ્યા હતા એ મહારાજે તત્કાળ પહેર્યો. કાશીરામે મહારાજની ભેટમાં સોનેરી મૂઠવાળી કટાર બાંધી, હાથમાં ધનુષ આપ્યું, વાંસામાં તીરનો ભાથો આપ્યો અને નવીન પરદેશી પોશાકમાં મહારાજના સ્વરૂપના દર્શન બધાએ કરી રહ્યા હતા. કાશીરામ પેટીમાંથી વસ્તુઓ કાઢે જ જતા હતા. એની પેટી આખી ભરેલી જતી વસ્તુઓથી. મહારાજના મસ્તક ઉપર લાલ સોરંગી પાગ પહેરાવી, પાગની ઉપર સાચા નંગજડિત કલગી ગોઠવી, બંને હાથમાં ફૂલના ગજરા આપ્યા. મહારાજ શાંતિપૂર્વક સસ્મિત વદને કાશીરામની પૂજા અંગીકાર કરી રહ્યા. વિધિ પૂરી થઈ પછી મહારાજે કાશીરામને કીધું, હવે કંઈ બાકી છે? કાશીરામે હાથ જોડ્યા અને બસ મહારાજને મહારાજે કહ્યું, હવે કંઈ ઈચ્છા? ત્યારે કાશીરામે તરત કહ્યું, મહારાજ, આપના આશીર્વાદની અને બીજી ઈચ્છા, મહારાજ, આ કમાન ઉપર આપ તીર ચડાવો, બસ આટલી ઈચ્છા છે. અને પછી મહારાજે ત્યાં કમાન ઉપર તીર ચડાવી અને એ ભક્તોને ત્યાં દર્શન આપ્યા છે. આવી રીતે મહારાજ માટે જે જે ભક્તો આવતા એ કંઈ ને કંઈ પોતાના દેશની નવી નવી વસ્તુઓ લઈને આવતા અને મહારાજ એમના પ્રેમને વશ થઈ એ બધું ગ્રહણ કરતા. અહીં આગળ કહે છે, ભગવાને જે ચાખડીઓ પહેરેલી હતી અને મહારાજ ક્યારેક મોજડી પણ પહેરતા, ચડતા પગથિયે ચડાય ભૂધર ભાડ્યા છે, એટલે મોજડી પહેરીને ભગવાન પગથિયા ચડતા હોય એવા ભગવાનના દર્શન કર્યા છે. એ મોગરીઓ અરે મોજડીઓ ક્યારેક સાગની અને ચાખડીઓ ક્યારેક સાગની, સીસમની, કમળફૂલવાળી હોય એવી મોજડીઓ ભગવાનની પહેરેલી જોઈ છે. ઓખાઈ મોજડી ભગવાનની પહેરેલી જોઈ છે. સ્વામીએ અલગ અલગ પ્રકારની એવી મોજડીના પણ દર્શન કર્યા છે. અત્યારે શ્રીજી મહારાજની લાકડાની ચાખડીઓ અને મહારાજની મોજડી એના દર્શન થાય છે, પણ સોના રૂપાનું જે હતું એનું બહુ જ ઓછું મળે છે. કારણ કે મહારાજ લગભગ સોના રૂપાના દાગીનાઓ ગરીબોને દઈ દેતા, પોતાની પાસે રાખતા નહીં. એને જે આવી વસ્તુઓ હોય એ મહારાજે કોઈ સંતોને ભેટમાં આપી હોય, કારણ કે સોનું રૂપું છે એમાં સંતોને ધર્મનો બાધ આવે, પણ લાકડાનું હોય, કપડાનું હોય, તેવા વસ્ત્રો મહારાજે સંતોને આપ્યા હોય, કોઈ હરિભક્તોને આપ્યા હોય સ્મૃતિ માટે, તો એ લોકોએ સાચવીને રાખ્યા હોય, એ આજે આપણને દર્શન આપે છે. સાગ સીસમની પણ સારી ભૂધર ભાડ્યા છે, ચરણ ચાખડીઓ ચમકારી ભૂધર ભાડ્યા છે, કિશોરી સૂતરને વાને ભૂધર ભાડ્યા છે, મોજડી ઓખાયન વાને ભૂધર ભાડ્યા છે. સાગ સીસમની પણ સારી, સાગની ને સીસમની ચાખડીઓ સાથોસાથ કિશોરી એક જોડાની જાત આવે છે, એ પગરખા, વાને એટલે પગરખા, એવા પગરખા સૂતરની જોડાની જાત એવી આવતી હશે ને એવું બનતું હશે. એ જમાનાની અંદર એવી મોજડીઓ બનતી હશે એ મહારાજને પહેરેલા જોયા છે. ઓખાઈ મોજડી પણ ભગવાનને જોયા છે અને ઉઘાડા પગે પણ ભગવાનને ચાલતા જોયા છે. ભગવાન ઘણી વખત પોતાના પ્રેમી ભક્તો એ યાદ આવે તો ઉઘાડા પગે પણ મહારાજ દોડ્યા છે અને ઉઘાડા પગે પણ મહારાજ ચાલતા સ્વામી કે મેં દર્શન કર્યા છે.
ખાટપાટ ને પલંગે ભૂદર ભાડ્યા છે, બેઠા ડોલીએ ઓમંગે ભૂદર ભાડ્યા છે, છપર પલંગ ખાટલે ભૂદર ભાડ્યા છે, ખુરશી બાજોઠ પાટલે ભૂદર ભાડ્યા છે. મહારાજને ખાટ ઉપર બેઠેલા, પાટ ઉપર બેઠેલા, પલંગ ઉપર બેઠેલા, ઢોલિયા ઉપર બેઠેલા, છપર પલંગ ઉપર બેઠેલા, ખાટલા ઉપર ને ખુરશી ઉપર ને બાજોટ ઉપર ને પાટલા ઉપર, આ બધા ઉપર બેઠેલા મહારાજના દર્શન સ્વામી કે મેં કર્યા છે. એવી રીતે સ્વામી આગળ મહારાજની મૂર્તિનું રસપાન કરાવતા 23 કડી સુધી અહીં આગળ કથા થઈ છે. ઘનશ્યામ મહારાજની જે. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વૈષુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે ઘનશ્યામ મહારાજ.